નમસ્કાર, બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પ્રિમા. સપ્તાહના પહેલા ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઉતાર ચઢાવની વચ્ચે વિચાવલી જોવા મળી. આ સાથે જ સપ્તાહની શરૂઆત સુસ્તી સાથે થઈ. હેવીવેઇટ્સ શેર્સે નિફ્ટી ઉપર દબાણ વધારવાનું કામ કર્યું અને ઇન્ડેક્સ 11,900 લેવલની નીચે બંધ આવ્યો. તો બીજી તરફ સેન્સેક્સમાં પણ સામાન્ય ઘટાડો રહ્યો. બેંક નિફ્ટીએ અંતિમ કલાકમાં મેળવેલો સુધારો ગુમાવ્યો. સરકારી બેંકોના શેર્સમાં સારી ખરીદારીના દમ ઉપર બેંક નિફ્ટીમાં સુધારો નોંધાયો, પરંતુ કારોબારના અંતે બેંક નિફ્ટી 31,000 નીચે બંધ થયો. નિફ્ટીનો પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.43% અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.01% હળવા સુધારા ઉપર બંધ આવ્યો, જ્યારે કે મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદારી તરફી વલણ રહ્યું. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.45% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.44% સુધારા સાથે બંધ રહ્યો. સોમવારના કારોબારમાં નિફ્ટીનો મેટલ ઇન્ડેક્સ 1.89%, ફાર્મા ઇન્ડેક્સ 1.18%, રિયલ્ટી ઇન્ડેક્સ 1.32% તેજી નોંધાઈ, જ્યારે કે નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.39%, એફએમજીસી ઇન્ડેક્સમાં 0.38% અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં 0.38% ગાબડું નોંધાયું. દિવસના અંતે સેન્સેક્સમાં 0.18% અને નિફ્ટીમાં 0.09% સામાન્ય ઘટાડો રહ્યો. વાત કરીએ સેન્સેક્સની, સેન્સેક્સમાં 72.50 ઘટાડા સાથે 40,284.19 માર્કેટ બંધ થયું. નિફ્ટીમાં 11 રૂપિયાનો ઘટાડો, 11,884.50 રૂપિયા માર્કેટ બંધ. હીરો શેર્સની વાત કરીએ, ભારતીય એરટેલના શેર્સમાં 16.15 રૂપિયાનો વધારો, 409.20 રૂપિયાએ બંધ રહ્યા શેર્સ. ટાટા સ્ટીલની વાત કરીએ, 15.55 રૂપિયાનો વધારો, 410.5 રૂપિયે શેર્સ બંધ રહ્યા. ટાટા યુપીએલના શેર્સમાં પણ 18.70 રૂપિયાનો વધારો, 549 રૂપિયાએ બંધ રહ્યા શેર્સ. હિન્દાલ્કોના શેર્સમાં 5.85 રૂપિયાનો વધારો, 193.60 રૂપિયા શેર્સ બંધ. યસ ઝીરો શેરની વાત કરી લઈએ, યસ બેંકના શેર્સમાં 2.85 રૂપિયાનો ઘટાડો, 65.85 રૂપિયાએ બંધ રહ્યા શેર્સ. બજાજ ઓટોના શેર્સમાં 58.45 રૂપિયાનો ઘટાડો, 3,156.90 રૂપિયાએ બંધ રહ્યા શેર્સ. બ્રિટાનિયાના શેર્સમાં 54.65 રૂપિયાનો ઘટાડો, 3,139 રૂપિયાએ શેર્સ બંધ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર્સમાં પણ 9.35 રૂપિયાનો ઘટાડો, 573.70 બંધ રહ્યા શેર્સ. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપની સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક. નિલેશભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ હું આપને પ્રશ્ન કરવા માંગીશ, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઉતાર ચઢાવના અંતે સુસ્તી જોવા મળી, શું કહેશો માર્કેટની આજની આ ચાલ વિશે? જો હવે બજારમાં કોઈ પોઝિટિવ ટ્રિગર બાકી નથી, બજાર ઊંચા લેવલે છે, એટલે બજાર કોઈ ટ્રિગરની રાહ જોઈ રહ્યું છે. તેના કારણે બજારમાં વોલ્યુમ પણ ઘટ્યું છે અને એક રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવાઈ હતી. નિલેશભાઈ, હાલમાં સ્થાનિક કે આંતરરાષ્ટ્રીયમાંથી એવા કયા પરિબળો છે કે જે માર્કેટને સીધી રીતે અસર કરી રહ્યા હોય? સ્થાનિક પરિબળોમાં કોઈ એવા મેજર ટ્રિગર નથી. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અત્યાર સુધી જે જાહેર કરેલા પરિણામો, માત્ર 25% કંપનીઓએ જ પોઝિટિવ પરિણામ આપ્યા છે. બાકીની 75% કંપનીઓએ ફ્લેટ અથવા તો નેગેટિવ પરિણામ આપ્યા છે. એટલે કે માઇક્રો ફંડામેન્ટલ્સ, એટલે કંપની લેવલના ફંડામેન્ટલ્સ તો નેગેટિવ જ છે. આ ઉપરાંત મેક્રો લેવલ પણ ફંડામેન્ટલ્સ નેગેટિવ છે. એટલે બજાર કોઈ ટ્રિગરની રાહ જોઈ રહ્યું છે અને તેના કારણે જ્યાં સુધી આ ટ્રિગર નહીં આવે ત્યાં સુધી બજારની એક રેન્જબાઉન્ડ મૂવમેન્ટ 11,800 નિફ્ટીમાં નીચામાં 12,100 ઉપરમાં તેવી જોવાઈ શકે. આંતરરાષ્ટ્રીય પરિબળોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય લેવલે હવે ટ્રેડ ડીલનો મુદ્દો એટલો બધો એ રીતે થઈ ગયો છે કે હવે એ થાય કે ના થાય એનાથી બજાર ઉપર કોઈ મોટી ફેર પડશે નહીં. બિલકુલ, હિતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, આપનો સવાલ. સર, આઈડિયા વિશે પૂછવા માંગુ છું કે પેલા આઈડિયા સારું હતું તો આ માર્જિન રોકી શકાય અને વોટ એન આઈડિયા સરજી? જેમાં સૌથી વધારે નેગેટિવ ન્યૂઝ આવે તે કંપનીમાં હવે કોઈ આઈડિયામાં કોઈ નેગેટિવ ન્યૂઝ માટે જગ્યા હવે રહી નથી. હવે જે પણ આવશે એ પોઝિટિવ આવશે. પહેલું ટ્રેડ વોર જે કહેવાય કે અંદર અંદર ટેલિકોમ વોર હતું એ ખતમ થઈ ગયું છે. એટલે મારી દ્રષ્ટિએ આ લેવલે રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ દેખાઈ રહ્યો છે.
નિલેશભાઈ, હાઈના તબક્કે વિદેશી રોકાણકારોનું વલણ ભારતીય બજારો તરફ કેવું રહેશે? ભારતીય બજારોમાં ઓક્ટોબરમાં પોઝિટિવ હતું, નવેમ્બરમાં પણ અત્યાર સુધી લોકોનું જે વલણ છે એ પોઝિટિવ જોવાઈ રહ્યું છે. જે સ્ટ્રક્ચરલ રિફોર્મ જે બજારના છે એ ધીરે ધીરે જે અંદર લેવલથી થઈ રહ્યા છે તેની ઓવરઓલ અસર પોઝિટિવ વિદેશી રોકાણકારો ઉપર ખાસ પડશે. પરંતુ વેલ્યુએશન્સ વાઇઝ બજાર એ ખૂબ જ વધારે એક્સપેન્સિવ હોવાથી, અને બીજું બજારમાં 70-80% કોન્સન્ટ્રેશન ટોપની 50 ક્રિપ્ટોમાં હોવાથી આ પરિસ્થિતિ પણ એક ચિંતાનું કારણ કહી શકાય. બિલકુલ, મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનો સવાલ. વેદાંતા અને હિન્દાલ્કો આ ભાવમાં ખરીદી શકાય? બંને શેરોમાં મને આ લેવલથી પણ હજી ઘટાડાની શક્યતા હું જોઈ રહ્યો છું. એટલીસ્ટ વેદાંતામાં 130-135 રેન્જમાં અને હિન્દાલ્કોમાં 160-170 રેન્જમાં ખરીદવાનું વિચારી શકાય. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપનો સવાલ. મારી પસંદગીના જો શેર્સની વાત કરીએ તો હું એવું માનું છું કે હવે લાર્જ કેપમાં ઓલમોસ્ટ જે છે એ તેજી પૂરી થઈ અથવા તો એ ઓવર વેલ્યુએશન્સ છે. લાર્જ કેપમાં અમુક શેરો હજી નીચા લેવલે મળી રહ્યા છે અથવા તો સારું લેવલ છે. તો લાર્જ કેપમાં બે શેરોમાં દરેક ઘટાડે એલએનટી અને પીડી લાઇટ ખરીદી શકાય. મિડ કેપ શેરોની અંદર જો વાત કરીએ તો એની અંદર મને પોતાને જેકે પેપર સારો લાગી રહ્યો છે. કેતનભાઈ જોડાઈ ગયા છે. કેતનભાઈ, આપનો સવાલ. જય સ્વામિનારાયણ. લોંગ ટર્મ માટે તમે કહેતા હોય કે 20% સ્ટોપ લોસ રાખો, બરાબર? ધારો કે કોઈ સારો શેર છે, વાત કરીએ જેકે પેપર ને લીધો અને 20% નીચે ગયો અને સ્ટોપ લોસ હિટ થઈ ગયો, તો પછી મારે એને પાછો ક્યારે લેવો અને લીધા પછી મારે એમાં પ્રોફિટનો પર્સન્ટેજ કેટલા રાખવા વેચવા ટાઈમે? જો આપણે લોંગ ટર્મ માટે લીધા, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ શેરનો ભાવ 100 રૂપિયા છે, 80 રૂપિયા થાય તો આપણે નીકળી જવાનું છે. અને જે લેવલથી શેર ઘટવાનું બંધ કરે, એટલે સપોઝ કે ઘટીને પછી ત્યાંથી 70 થયો અને 70 પછી 20% વધે એટલે કે 84 આવે 70ની ઉપર, ત્યારે ફરીથી તમારે એન્ટ્રી મારવાની છે. ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપનો સવાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બજાજ ઇલેક્ટ્રિક માં અત્યારે 320 રૂપિયા ની આજુબાજુ ભાવ ચાલે છે અને મારી પાસે 400 રૂપિયા ના પડેલા છે, તો નવી ખરીદી કરીને એવરેજ કરાય કે શું કરવું આગળ? 420% એટલે 380 રૂપિયા જાય એટલે 320 ના ભાવે ખરેખર આપે આ શેર વેચી દેવો જોઈએ. બિલકુલ નિલેશભાઈ, હાલના તબક્કે વિદેશી રોકાણકારોનું જે વલણ છે, સાથે જ ઓટો સેક્ટરને લઈને રોકાણકારોમાં ગળમથલની સ્થિતિ છે, ત્યારે રોકાણકારોએ કેવા પ્રકારની રણનીતિ અપનાવવી જરૂરી છે? ઓટોમાં જે આંકડા આવે છે એ આપણા ત્યાં જે મંથ ઓન મંથ આંકડા આવે છે એ કોઈ પણ પ્રોડક્શન્સ કરનાર કંપનીએ એના જે ડીલર્સને મોકલેલા આંકડા છે. ખરેખર સાચા આંકડા એ ટોટલ વેચાણ ડીલરના ત્યાંથી થયું છે એના આપવા જોઈએ, તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. બીજું, હવે જે રીતની ટ્રાફિકની અને બધી સમસ્યા છે અને જે રીતે ઇઝીલી ઉબર ઓલા જેવી સર્વિસીસ મળી રહી છે, એટલે લોકો એ પોતે વ્હીકલ નવા ખરીદવાનું થી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપનો સવાલ. પહેલું તો એસએલ પ્રોપેકમાં હજી 3 મહિના પહેલા જ 75-80 રૂપિયા હતો, હવે વધી ગયો છે, આ ભાવે એન્ટ્રી લેવા જેવું લાગતું નથી. વિનાઇલ કેમિકલ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ દર્શાવે છે, હું કહીશ કે આ બંને શેરોને એવોઇડ કરવા જોઈએ. પંકજભાઈ જોડે ગયા છે. પંકજભાઈ, આપનો સવાલ. જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. સર, આપણે એ પૂછવાનું હતું કે DUC કંપનીઝ માટે કઈ નવા ન્યૂઝ આવવાના છે એક બે દિવસમાં, પણ શું છે મને કઈ સમજાતું નથી. અને કોન્કોર્ડમાં શું કરવું, લેવા કે નહીં? 570 જેટલો ભાવ હતો. કોન્કોર્ડમાં આ લેવલે લેવાય નહીં, અને જ્યાં સુધી કોઈ કંપનીના જે ન્યૂઝ આવવાના હોય તો ન્યૂઝ બેઝ ખરીદી કરવા કરતા એના ફંડામેન્ટલ્સના બેઝ ઉપર ખરીદી કરવી વધારે હિતાવહ રહેશે. નિલેશભાઈ, ગ્રેબિયલ ઇન્ડિયાના શેર્સમાં સારી એવી તેજી નોંધાઈ છે, શું કારણ હોઈ શકે?
સાથે જ આગામી બે વર્ષમાં શેર્સમાં રોકાણ કરવું હોય તો રોકાણકારોને આપ શું માર્ગદર્શન આપશો? જો ઓટો ઇન્સ્યોરન્સના શેરો ઓલરેડી નીચા લેવલે છે એટલે ત્યાંથી એક સુધારાની શક્યતા નકારી ના શકાય. દરેકે દરેક ઓટો ઇન્સ્યોરન્સના શેરો મને ઘટાડે ભેગા કરવા જેવા લાગી રહ્યા છે. નિલેશભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયેલા રહેશો. બિઝનેસ પ્લસમાં હાલ સમય થઈ ગયો છે એક વિરામનો, આપ જોતા રહો જીએસટીવી.